ડર મારા જીવનમાં ઘણીવાર મને નાના નાના અને ક્યારેક મોટા કામ કરવાથી પણ અટકાવી દે છે ડર નિષ્ફળતાનો અથવા ક્યારેક ક્યારેક અસ્વીકારનો ડર આ ડરનો સામનો કઈ રીતે કરાય અને આ આ ડરથી કઈ રીતે છુટકારો મેળવી શકાય તમે કોઈ એવી વસ્તુથી છુટકારો નથી મેળવી શકતા જેનું કોઈ અસ્તિત્વ નથી આ સમયે શું તમે ડરેલા છો હમણાં કે હું તમને નુકસાન પહોંચે એવી કોઈ વાત કરીશ શું આજ વાતનો ડર છે તમારા જીવનની દરેક ક્ષણ શું તમને ડર લાગે છે ના તો જ્યારે તમે ડરેલા નથી હોતા તો બસ એવા જ બની રહો કારણ કે ડરનું નિર્માણ કરવા માટે તમારે અતિશય કલ્પના કરવી પડશે ડરીને ન રહેવા માટે તમારે કંઈ જ નથી કરવું પડતું ડર પેદા થાય છે જરૂર કરતા વધારે કલ્પના કરવાથી જે વસ્તુઓ નથી થઈ તમે એનું પણ નિર્માણ કરો છો શું થઈ શકે છે તમારા મન પ્રમાણે વસ્તુઓ એના કરતા હજારો જુદા જુદા પ્રકારે થાય છે મોટાભાગની તો ક્યારેય થતી પણ નથી જે વસ્તુઓનો તમને ડર રહ્યો છે સો વસ્તુઓનો જેનો તમને ડર રહ્યો છે કદાચ એમાંથી નમવાણું વસ્તુ ક્યારે પણ નથી થઈ છે ને તો તમારો ડર હંમેશા તે વસ્તુઓ માટે હોય છે જેનું કોઈ અસ્તિત્વ નથી તમે કોઈ એવી વસ્તુથી લડી નથી શકતા કે છુટકારો નથી મેળવી શકતા જેનું કોઈ અસ્તિત્વ જ નથી આપણે કોઈ એવી વસ્તુથી છુટકારો મેળવી શકીએ છીએ જેનું અસ્તિત્વ છે તમે કોઈ એવી વસ્તુથી છુટકારો નથી મેળવી શકતા જેનું અસ્તિત્વ જ નથી આપણે બસ એ પ્રયત્નને છોડવો પડશે ડરની મજા માણો આમ પણ તમે જ એનું નિર્માણ કર્યું છે તમને ડરાવની ફિલ્મો પસંદ છે હા તમે ના પાડી રહ્યા છો પણ તમે જ એને બનાવી રહ્યા છો આ ફિલ્મો કમાણી નથી કરી રહી બસ આટલું જ ડરનો અર્થ છે કે તમે તમારા મનમાં ડરાવની ફિલ્મો બનાવી રહ્યા છો એને કોઈ બીજું નથી જોવા ઈચ્છતું એ નિર્માતા માટે સારી વાત નથી પણ તમે એને બનાવો છો તો તમે કંઈ બીજું બનાવો કોમેડી ફિલ્મ બનાવો લવ સ્ટોરી સસ્પેન્સ થ્રિલર આજે કંઈક બીજું બનાવીને જુઓ બસ બેસો અને એક લવ સ્ટોરી એક સસ્પેન્સ થ્રિલર અને એક કોમેડી ફિલ્મ બનાવો પાંચ પાંચ મિનિટની ફિલ્મો બનાવો તમારા મનમાં ખરેખર તમારા મનનો જુદી રીતે ઉપયોગ કરવાનું શરૂ કરો તે એક પેટર્ન પર ચાલવા લાગ્યું છે તે બસ દરેક વખતે ડરાવની ફિલ્મો બનાવવાની પેટર્ન પર ચાલવા લાગ્યું છે તમે ઘણી બધી ડરાવની ફિલ્મો જોઈ છે કંઈ બીજો બનાવો એવું નથી કે જો તમે આવી ફિલ્મ બનાવો છો તો તે જ વસ્તુઓ તમારા જીવનમાં થવા લાગશે બની શકે છે કે એવું ન થાય કંઈ નહીં તો તમે ફિલ્મોનો આનંદ ઉઠાવો હકીકતમાં બની શકે છે તે થાય જ નહીં દુનિયામાં જે ચાલી રહ્યું છે જો તમે એનો આનંદ નથી લઈ રહ્યા ઓછામાં ઓછું તમારા મનમાં જે ચાલી રહ્યું છે તેનો આનંદ તો લો દરેક વ્યક્તિને એટલો અધિકાર તો છે જ છે કે નહીં ભલે દુનિયા એના પ્રત્યે દયાળુ ન હોય પણ એનું મન તો એના પ્રત્યે દયાળુ હોવું જોઈએ કેટલીક સારી ફિલ્મો બનાવો